સુરક્ષા વધારવામાં આવી છે. આતંકવાદી હુમલાને પગલે આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં સુરક્ષા વધારાય છે. પોલીસ અને એસઆરપીની હથિયારધારી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ડીજીપીના આદેશ બાદ બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. તો બોર્ડર પરથી જતી જે ગાડીઓ છે અને મોટા ટ્રકો છે તેની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ ગાડીઓની ડેકી ચેક કરવામાં આવી રહી છે અને સઘન પોલીસ વ્યવસ્થા અને સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ડીજીપીના આદેશ બાદ બોર્ડર પર સુરક્ષા કડક કરાઈ. અલ્કેશ રાવ ફોન લાઇન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, જે રીતે આદેશ કરવામાં આવ્યો છે ડીજીપીનો, અંતર્ગત શું કાર્યવાહી હાલ થઈ રહી છે? દીક્ષિતા, આતંકી હુમલાની દહેશતના પગલે ડીજીપીએ આદેશ કર્યો છે. ત્યારબાદ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલી બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. તમામ જે અમીરગઢ પોલીસ મથકના પોલીસ કર્મીઓ છે જે ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે તેમને બુલેટ પ્રૂફ જેકેટ પણ આપવામાં દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાત થી રાજસ્થાનમાં જતી તમામ જે ગાડીઓ છે તેને બારીકાઈથી ચેક કરવામાં આવે છે. આતંકી હુમલાના પગલે બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે અને કોઈ પણ ઝીણવટભરી રીતે તમામ ગાડીઓને ચેક કરવામાં આવે છે અને કોઈ પણ બારીકાઈથી ચૂક ના થાય તેની પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. હાલ તો જે બનાસકાંઠાની અમીરગઢ, ખોડા, થરાદ જે તમામ જે રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટો છે તે તમામ ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે અને સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈ એલર્ટ બનાસકાંઠામાં આપવામાં આવ્યું છે અને કોઈ પણ કાર્યવાહી પોલીસ ચૂક ન થાય તેની તમામ પોલીસ કાર્યવાહી કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ડીજીપી આદેશ આપ્યા છે તેના બાદ પોલીસ ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરી રહી છે. બિલકુલ થી આભાર અલ્કેશ, સમગ્ર વિગત બદલ. આદેશ આપ્યા બાદ પોલીસ ખૂબ જ ચોકસાઈથી કામગીરી કરી રહી છે. તમામ મોટા વાહનો છે તેની ડેકી તપાસવામાં આવી રહી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો અરવલ્લીમાં આતંકી હુમલાની દહેશતને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાય છે. શામળાજી પોલીસને બુલેટ પ્રૂફ જેકેટ અપાયા છે. પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તૈનાત કરાય છે. ટ્રક સહિત વાહનોની સઘન તપાસ થઈ રહી છે. ડીજીપીના આદેશ બાદ સરહદ સીલ કરવામાં આવી છે. તો તમામ જે સરહદી વિસ્તારો છે ત્યાં હાલ સઘન પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અરવલ્લીના શામળાજી પાસેની જે બોર્ડર છે તેને સીલ કરવામાં આવી છે. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાની પગલે, હાઈ એલર્ટના પગલે રાજ્યની જો ચેકપોસ્ટ હોય છે ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એમાં જો વાત કરવામાં આવે તો શામળાજીની નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને અરવલ્લીને જોડતી ચેકપોસ્ટ છે, આ ચેકપોસ્ટ ઉપર એસઆરપી તૈનાત કરી દેવામાં આવી છે. પ્રથમ વખત એવું બન્યું છે કે આ ચેકપોસ્ટ ઉપર એસઆરપીની ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે. જે પોલીસ જવાનો છે તેમને બુલેટ પ્રૂફ જેકેટ પણ આપવામાં આવે છે અને હથિયારધારી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનથી આવતા અને ગુજરાતથી રાજસ્થાનમાં પ્રવેશતા તમામ જે વાહનો છે તે તમામ વાહનોનું અહીંયાથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સમીર બોલો, G24 કલાક, અરવલ્લી.